चलो बाळको, आपणे एक थी त्रण प्रकरण गणितमां भणी गया, बराबर। काले पण मैं गणितना दाखला मोकल्या छे प्रकरण त्रणना, बधाए तमे नोटमां सरस अक्षरे एकम नीचे एकम आवी रीते लखी नाख्युं हशे। हवे आपणे प्रकरण चार टीक 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 ए भणवानुं छे। जो टीक टीक एटले तमने खबर पड़ी जाय, तमारा घरमां एकदम शांत वातावरण होय त्यारे तमे अवाज सांभळजो, तमने आवो अवाज सांभळवा मळशे टीक टीक टीक। तो तमारे जोवानुं क्यांथी आवे अवाज, घड़ियालमांथी होय छे। क्यांथी होय छे, जो तमारी पुस्तकमां पण जुओ पेज नंबर 35 पर जुओ, एनी आखी बॉर्डर पर घड़ियाल दोरेला छे। जोयुं टीक 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 एटले अवाज परथी ज खबर पड़ी जाय के आ घड़ियालनो अवाज छे, बराबर। जो हवे एमां आपणे आ पाठमां आपणे घड़ियालनो समय केटला वाग्या, पछी 12 कलाकवाळी घड़ियाल, 24 कलाकवाळी घड़ियाल, पछी 1 कलाक बराबर केटला मिनिट थाय, अने लीप वर्ष, ए बधुं आपणे आ पाठमां भणवानुं छे। जो हवे हुं तमने आमां घड़ियाल समजावुं छुं पहेला, तो पछी पाठ समजाईश। जो तमने घड़ियाल आवडती हशे तो पाठ समजता बिलकुल वार लागशे नहीं, आमां बहु दाखला नथी, પણ તમારે ઘડિયાળના સમય ઉપર જ આખો પ્રકરણ છે। હવે ચલો જો મેં એક ઘડિયાળ દોરી છે અહીંયા આગળ, બરાબર। તમને ઘડિયાળ જોતા આવડે, આવડે છે બધાને ઘડિયાળ જોતા? સરસ, ઘણા બધાને આવડતી હશે, બરાબર। તમારે પ્રયત્ન એવો કરવાનો કે તમારી ઘડિયાળ, તમને ઘડિયાળ જોતા કેવી રીતે આવડે જોઈએ, કે આવી કાંટા આવા કાપા દોર્યા હોય ને એવી ઘડિયાળ જોતા આવડવી જોઈએ, તો જ તમને કમ્પ્લીટ આવડે। પેલી ડાયરેક્ટ આવે છે ને કે ભાઈ ટાઈમ લખેલો, કોઈ 12:15 એવે ટાઈમ લખેલી ઘડિયાળ આવે છે, કે ભાઈ 1:50 3:50 એવી ઘડિયાળ તો બધાને આવડે, બરાબર, જોતા। પણ આ જે ઘડિયાળ તમને આવડે ને તો તમે કમ્પ્લીટ તમને ઘડિયાળ જોતા આવડી કહેવાય। હવે જો તમારી ઘડિયાળમાં આવી રીતે અંગ્રેજી અંકો લખેલા હોય છે, ઘણા ઘડિયાળોમાં આવી રોમન ભાષામાં અંક હોય છે, જો આવા અંક હોય છે, તમને લાગશે કે આ લીટીઓ છે, પણ લીટીઓ નહીં હોતી, આ રોમન અંક કહેવાય। શું કહેવાય? રોમન અંક કહેવાય। અને ઇંગ્લિશ અંકોમાં પણ ઘડિયાળ દોરેલી હોય છે। હવે જો દરેક ઘડિયાળ વચ્ચે કાપો હોય છે, એક મોટો કાપો હોય, પછી જો 5 અંક પછી બીજો એક મોટો હોય, 1 2 1 2 3 4 પછી મોટો કાંટો 5, પછી 1 2 3 4 પછી મોટો આવે 5, એટલે 10 કાપા વચ્ચે 2 અંક હોય છે, 12 અને 1ની વચ્ચે 10 કાપા હોય, જો લેજો બધી ઘડિયાળમાં એવું હોય। હવે જે કાપા છે ને એ 5 કાપા પછી તમને મિનિટ બતાવે, આ બધા કાપા શું બધા મિનિટ બતાવે, કે ભાઈ 12 ને અહીં જો આ મોટો કાંટો કયો હોય, મિનિટ કાંટો હોય છે, શું હોય છે, મિનિટ કાંટો હોય છે। હવે એક અને નાનો કાંટો કયો હોય, કલાક કાંટો હોય છે। જો હું તમને સમજાવું, પહેલાં તો એક એવું સમજાવી દઉં કે તમે જો કે મિનિટ કાંટો જેની પર હોય ને એને 5 વડે ગુણી નાખવાના। ધારો કે જો હવે જો અહીં કેટલા આ નાના કાંટાને આ કલાક કાંટો છે, બરાબર, કલાક કાંટો છે, અને આ મોટો કાંટો છે મિનિટ કાંટો છે, બરાબર। હવે જો મિનિટ કાંટો ફરતો ફરતો ધારો કે 1 ઉપર આવે તો 3:05 થી 1 × 5 કરવાના, આ જે મિનિટ કાંટો જેની પર હોય ને એને 5 વડે ગુણવાના, તો 1 × 5 કરે તો 5 મિનિટ થઈ। પછી મિનિટ કાંટો જો 2 ઉપર આવે તો 2 × 5 તો 2 × 5 = 10 મિનિટ થઈ। પછી જો મિનિટ કાંટો ફરતો ફરતો અહીં આવે 3 ઉપર આવે તો 3 × 5 એટલે 15 મિનિટ થઈ। હવે એ જ કાંપો એ જ મિનિટ કાંટો 4 ઉપર આવે તો 4 × 5 = 20 મિનિટ કાંટો જેની પર આવે એને 5 વડે ગુણવાના। પછી 5 ઉપર આવ્યો તો 5 × 5 = 25 પછી જો 6 ઉપર આવે તો 6 × 5 = 30 ત્રીસ એટલે શું કહેવાય, અડધો કલાક કહેવાય। પછી 7 ઉપર મિનિટ કાંટો આવે તો 7 × 5 = 35 મિનિટ, મિનિટ કાંટો 8 ઉપર આવે તો 8 × 5 = 40 5 વડે ગુણો, મિનિટ કાંટો 9 ઉપર આવ્યો તો 9 × 5 = 45 એટલે 1/4 કલાક થાય, 45 એટલે કેટલી મિનિટ થાય, અરે 1/4 કલાક એટલે 45 મિનિટ થાય। મિનિટ કાંટો 10 ઉપર આવે તો 10 × 5 = 50 મિનિટ કાંટો 11 ઉપર આવે તો 11 × 5 = 55 અને મિનિટ કાંટો જો 12 ઉપર આવે તો 12 × 5 = 60 એટલે 60 મિનિટ એટલે કેટલા કલાક થયા, 1 કલાક થયા, અને 30 મિનિટ એટલે કેટલો કલાક થયો, અડધો કલાક થાય, બરાબર। 15 મિનિટ એટલે 1/4 કલાક બોલાય, 45 મિનિટ એટલે 1/4 કલાક બોલાય, આટલી ખબર પડી ગઈ, બરાબર। જો હું તમને સમજાવું કે સેકન્ડ કાંટો, બીજો કયો કાંટો છે, ત્રીજો કાંટો છે, સેકન્ડ કાંટો હોય છે, એ ઝડપથી ફરે છે। જોજો તમે ઘડિયાળમાં સેકન્ડ કાંટો 12 ઉપરથી શરૂ કરી ફરી 12 ઉપર આવે ત્યારે 1 મિનિટ થાય છે, આમ 60 સેકન્ડ થાય ત્યારે 1 મિનિટ થાય છે। હવે જો મિનિટ કાંટો તમે તમને સમજાવી દીધો, 12 ઉપરથી શરૂ કરી ફરી 12 ઉપર આવે ત્યારે કેટલા કલાક થાય,
एक कलाक थाय केटला कलाक थाय छे एक कलाक थाय छे। जो घड़ियालमां कलाक काटो बार उपरथी शुरू करी फरी एक ऊपर आवे त्यारे एक कलाक थाय छे। हवे जो घड़ियालमां मोटा कांटाने मिनिट कांटो कहे छे अने नाना कांटाने कयो कांटो कहे कलाक कांटो कहे छे अने सेकंड कांटो झड़पथी फरे छे। कलाक कांटो दिवसमां बे आटा मारे छे, मिनिट कांटो दिवसमां 24 आटा मारे छे, बराबर। चलो हवे जुओ तमने घड़ियालमां खबर पड़ी गई के सेकंड कांटो कयो, मिनिट कांटो कयो अने कलाक कांटो कयो। मोटो कांटो जेनी पर होय ए मिनिट दर्शावे, नानो कांटो जेनी पर होय कलाक दर्शावे छे। चलो हवे आटले सुधी समज पड़ी गई ने, हवे हुं तमने पाठमां समजावुं छुं। जो तमारुं प्रकरण 4 पेज नंबर 35 खोलो, एमां जुओ बे बाळको छे स्कूले जाय छे तो शुं कहे छे, छोकरो छे અને એક છોકરી છે, તો છોકરો શું કહે છે મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે, ત્યારે છોકરી શું કહે છે મારે શાળાએ પહોંચવા માત્ર 2 જ મિનિટ ચાલવું પડે। 2 મિનિટ એટલે કેટલું કહેવાય, એકદમ શાળાની નજીક, શાળાની બહાર જાઓ ગેટની બહાર એટલે ત્યાં એનું ઘર હોય। હવે એવું હોય બની પણ શકે અને ના પણ બને, પણ એ છોકરી એવું કહે છે કે મારે 2 જ મિનિટ ચાલવું પડે, તો આ છોકરો શું કહે છે કે અશક્ય છે, તારું ઘર તો શાળાથી દૂર છે, હવે એને ખબર છે કે આનું ઘર દૂર છે, તો કે પણ હવે છોકરી શું કહે છે હું મારા ઘડિયાળમાં જોઈને આવી છું કે મારું ઘર તો હું 2 જ મિનિટમાં આવી ગઈ શાળાએ એમ, તો કે છે હું શાળાએ જવા 7 વાગે નીકળી હતી। જો અહીં ઘડિયાળના અહીં ઘડિયાળ દોરી છે, જો નાનો કાંટો કલાક કાંટો 7 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે, જોયું એટલે કલાક કાંટો શું દર 7 ઉપર છે એટલે કેટલા વાગ્યા કહેવાય, 7 વાગ્યા કહેવાય, એટલે કે હું 7 વાગે ઘરેથી નીકળી છું, તો કે જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 ઉપર હતો, જો એને એટલી તો ખબર જ છે કે આને મિનિટ કાંટો કહેવાય અને કલાક કાંટો કહેવાય, તો કે હું નીકળી જ્યારે 7 ઉપર નાનો કાંટો હતો અને મિનિટ કાંટો 2 ઉપર હતો એટલે કે 7 ને 2 મિનિટ થઈ, એવું કહે છે। પાછળ ફેરવો તો પેલા છોકરાને ઘડિયાળ જોતા સરસ આવડતી હતી તમારી જેમ, તમને પણ આવડે છે એમ, તો કે તારી ભૂલ થાય છે, તું 7 ને 10 વાગે શાળાએ પહોંચી હશે, એટલે કે છે પેલી છોકરીને તો થયું કે કેવી રીતે, તો કે જો તને આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે, મેં તમને આગળ સમજાવ્યું એમ, જો આ પાતળી લીટીઓ છે ને દેખાય છે, એ શું દર્શાવે છે, લીટીઓ મિનિટ દર્શાવે છે, કે જો મિનિટ કાંટાએ 12 પછી 10 લીટીઓ પસાર કરી તેથી 7 અને 10 મિનિટ થઈ કહેવાય, એટલે 7 ને 10 થાય। જો એને જો અહીં બતાવ્યું કે જો આ 10 લીટીઓ પસાર કરીને 2 ઉપર છે, જો મેં તમને ઘડિયો પણ 2 × 5 2 × 5 10 થયા, તો કેટલી મિનિટ થઈ, 10 મિનિટ થઈ, તો કે હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો તો એવું કહે છે કે હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો અને મિનિટ કાંટો 1 ઉપર હતો એટલે 7 ને 5 મિનિટ થઈ અને તારે 7 ને 10 મિનિટ થઈ, એને સમજણ પડી ગઈ, બરાબર। હવે નીચે જુઓ, 3 મિત્રો છે, ચીકુ બિન્ટુ અને પિંકી છે, તો ત્રણેય મિત્રોના ઘડિયાળ છે, કોનું ઘડિયાળમાં સાચો સમય છે જુઓ તમે। હવે જો અહીં આગળ કેટલા વાગ્યા છે, નાનો કાંટો 3 ઉપર છે અને મોટો 12 ઉપર છે, એટલે 3 વાગ્યા કહેવાય, તો આમાં 3 ક્યાં છે, તો પિંકીનો સમય સાચો છે। હવે જો અહીં આગળ નાનો કાંટો 5 ઉપર છે અને મોટો કાંટો 7 ઉપર છે, મેં તમને કીધું હતું કે મોટો કાંટો જેની પર હોય એને ગુણવાના તમારે, બરાબર, તો 7 × 5 કેટલા થશે, 5 વડે ગુણવાના, તો 7 × 5 કેટલા થશે, 35 થયા, તો 5 કલાક અને 35 મિનિટ, તો પિંકીનો સમય સાચો છે। હવે જો નીચે નાનો કાંટો 7 ઉપર છે અને મોટો કાંટો 3 ઉપર છે, તો 3 × 5 કરો, 3 × 5 કેટલા થાય, 15, તો 7 ને 15, તો પણ પિંકીનો સમય સાચો છે। હવે પેજ નંબર 37, ચલો પેજ નંબર પર 37 નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવજો। આ જે છે ને તમારે તમારી નોટમાં આ પ્રકરણ ચાર મથાળું મારવાનું, ટીક 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 લખવાનું અને પાન નંબર 37ના જે 6 ઘડિયાળ છે ને દોરવાના, એવું નહીં કે તમારે આ રીતે દોરવાના, તમે મમ્મીની બંગડી લઈ લો અને ગોળ બંગડીથી પણ ઘડિયાળ દોરી શકો, ચોરસમાં પણ ઘડિયાળ દોરાય, આ જ રીતે દોરવું એવું જરૂરી નહીં, બરાબર, અને આ તમે જે સમય છે એ સમય દર્શાવી અને ઘડિયાળ દોરજો। હવે જો અહીં 3 ને 10 છે, તો આપણે 3 ને 10 સમય દર્શાવવાનો છે, તો અહીં હું સમય દર્શાવું છું, જો હું 1માં દર્શાવું છું પછી તમે કરી લેજો ઘરેથી, બરાબર, હવે આવડી જ જશે। જો નાનો કાંટો 3 ઉપર અને 10 છે એટલે 2 × 5 10, તો મોટો કાંટો કયા આવશે,
બે ઉપર આવશે બરાબર જો આ રીતે અહીં આગળ 6 ને 40 છે તો નાનો કાંટો ક્યાં આવશે 6 ઉપર પણ સેજ ખસાડવો પડશે કેમ કે 40 છે એટલે ખસતો ખસતો આવશે ને એટલે 6 અને 7 ની વચ્ચે થોડો આવશે મોટો કાંટો અરે નાનો કાંટો સોરી અને મોટો કાંટો ક્યાં આવશે 40 છે એટલે 45 ની નજીક આવશે બરાબર એટલે અહીં આગળ 8 ઉપર આવશે 8 5 40 આ રીતે બરાબર એટલે 6 ને 40 થયા એવી રીતે 4 ને 45 છે તો અહીં તમારે 5 અને 4 ની વચ્ચે એક નાનો કાંટો આવશે અહીં આગળ અને મોટો કાંટો આવશે 45 9 5 45 છે અહીં આમ તો ઘડિયાળ નાના એકદમ છાપેલા છે એટલે બહુ ખ્યાલ નહીં આવે 2 ને 20 છે તો નાનો કાંટો 2 ઉપર આવશે અને મોટો કાંટો 4 ઉપર આવશે કેમ કે 4 5 20 થાય ચલો 3 ને 15 છે તો અહીં આગળ બંને કાંટા 3 ઉપર આવશે કેમ કે મોટો નાનો કાંટો 3 વાગ્યે છે એટલે 3 ઉપર આવશે અને 15 મિનિટ છે એટલે 3 5 15 અહીં આગળ જો 7 ને 35 છે એટલે નાનો કાંટો 7 ઉપર આવશે પણ થોડો આગળ આવશે અને 35 છે એટલે સેજ એની ઉપર મોટો કાંટો 35 7 ઉપર જ આવશે કેમ કે 7 5 35 છે જો ચલો હવે આગળ શું તમને આકાશ દર્શન ગમે છે જો હા તો તમને રસ પડશે જો આકાશ દર્શન એટલે ખબર છે તમારે બધું જોવું તો સાયન્સ સિટીમાં જવું પડે પછી અહીં કારેલી બાગ છે ત્યાં પણ છે આકાશ દર્શન માટેનું એક છે અને તમને જો આકાશમાં આકાશ દર્શન એટલે આકાશમાં શું હોય સૂર્ય હોય તારા હોય ગ્રહો હોય બરાબર એ બધું હોય હવે જો તમારા વિસ્તારમાં સૂર્ય ક્યારે ઉગે છે વિસ્તારમાં સૂર્ય જો હંમેશા સૂર્ય તો કેટલા વાગે ઉગે 6 વાગે જ ઉગે બરાબર એટલે આપણે 6 વાગે લખીશું સૂર્ય ક્યારે આથમે તો લગભગ 5:30 ની આસપાસ આથમવાનું શરૂ કરે છે શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે તો કે ના દરરોજ સરખો હોતો નથી બરાબર હવે જો જુદા જુદા મહિનામાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રકમાં જોવું પડે છે તમે ન્યૂઝપેપર ગુજરાત સમાચાર પછી સંદેશ જે પેપર તમારે ઘરે આવતો ને એમાં જોવાનું કે સૂર્ય ઉગવાનો પણ સમય લખે છે અને સૂર્ય આથમવાનો પણ સમય લખે છે જો પેજ નંબર 38 જો આ ચિત્ર જો ક્યાંનું છે ફ્રાન્સના પેરિસ શહેરનું છે જો પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે આ ફોટો રાત્રિના સમય લેવામાં આવેલો છે પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગ્યાથી અંધારું થાય છે હવે જો નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગે છે અહીં આગળ જો 7 ને અહીં આગળ જો 3 થયા છે બરાબર 3 ને અહીં મિનિટ કાંટો ખસતો ખસતો 7 ઉપર આવ્યો છે 7 ની ઉપર આવ્યો છે તો અહીં આગળ એક કાંટો ખસતો ખસતો ક્યાં આવ્યો 10 ઉપર આવ્યો છે અને અહીંથી ખસતો 3 ને 4 3 ની 4 ની વચ્ચે એટલે 15 લગભગ 15 મિનિટ જેટલો ખસે છે જો અહીં કેટલા ઉપર હતો 7 ને 35 35 ઉપર હતો બરાબર અને અહીં ઉપર ગયો એટલે 10 ઉપર ગયો 10 ને 50 થયા એટલે કેટલા મિનિટ થયા 15 મિનિટ થયા હવે અહીં જુઓ આ કાંટો જુઓ અહીં આગળ મિનિટ કાંટો 40 ઉપર છે બરાબર અને ખસતો ખસતો ક્યાં આવ્યો 12 ઉપર આવ્યો એટલે લગભગ કેટલો મિનિટ ખસે 20 મિનિટ ખસે છે જો કા નંબર ઉપર મિનિટ કાંટો 1 ઉપર છે એટલે 5 મિનિટ થઈ ખસીને 3 ઉપર આવે છે એટલે 15 મિનિટ થાય તો કેટલા મિનિટનો ડિફરન્સ પડ્યો 10 મિનિટનો ડિફરન્સ પડે છે જો ડમાં મિનિટ કાંટો 2 ઉપર છે એટલે 2 5 10 10 મિનિટ થાય અને આવે છે ખસીને 9 ઉપર એટલે 9 ઉપર થાય એટલે 45 મિનિટ થાય તો કેટલા મિનિટનો ડિફરન્સ થાય છે 35 મિનિટનો થાય છે ચલો જો આ તમારે ઘરકામ છે સમય પ્રમાણે કાંટા દોરવાના છે 6 કલાકને 20 મિનિટ 7 કલાકને 10 મિનિટ 8 કલાકને 30 મિનિટ 5 કલાકને 15 મિનિટ તમારા પુસ્તકમાં આ રીતે 4 ઘડિયાળ દોરવાના અને આ રીતે સમય બતાવજો